આ તરફ વાત અશ્વિની કુમાર દ્વારા જણાવવામાં આવેલી અને વિગતો આપવામાં આવતા રાજ્યમાં જીવન જરૂરિયાત આવશ્યક ચીજવસ્તુઓ નાગરિકોને પર્યાપ્ત માત્રામાં અને સરળતાએ મળી રહે તે માટે સંપૂર્ણ તકેદારી અને મોનિટરિંગ માટે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SOEC ખાતે એક 24/7 સેન્ટ્રલાઇઝ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. આ કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. આ હેલ્પલાઇન નંબર પર સંપર્ક સાધીને નાગરિકો જરૂરી વિગતો મેળવી શકે તેમ અશ્વિની કુમાર દ્વારા ઉમેરવામાં આવ્યું કે રાજ્યમાં શાકભાજીની આવક અને ખપતની વિગતો આપતા કહ્યું કે ગુરુવારના રોજ સવારે રાજ્યની શાકભાજી મંડળીઓમાં માર્કેટમાં 59,000 ક્વિન્ટલ શાકભાજીની આવક થઈ હતી. ટોટલ જે જિલ્લાવાર 43 કેસીસની બ્રેકઅપ આપવામાં આવે છે, અમદાવાદમાં કુલ 15, સુરત જિલ્લામાં 7, શહેર અને સુરત જિલ્લા, રાજકોટમાં 4, વડોદરામાં 8, ગાંધીનગર 7, કચ્છ 1 અને ભાવનગર 1, એમ કરીને કુલ 43 કેસીસ કોરોનાના પોઝિટિવ COVID-19ના ગુજરાત રાજ્યની અંદર ડિટેક્ટ થયા છે. મૃત્યુ ટોટલી હવે 3 થયા છે. ગઈકાલે રાતના એક મોટી ઉંમરના બહેન, એમનું નિધન થયું છે કોરોનામાં, અને માનસિક બીમારી પણ, જેને આપણે કો મોર્બિડિટી કહીએ છીએ, હોવા અંગેની અમને રિપોર્ટ મળી છે. અને હોટલની ટિફિન સર્વિસ ઉપર ડિપેન્ડન્ટ હતા, નિર્ભર હતા, એવા લોકોને મદદ માટે તમામ વ્યવસ્થા સ્થાનિક એનજીઓના સાથ સહકારથી ઇન્શ્યોર કરશે, સુનિશ્ચિત કરશે. આજે સાંજે 6 વાગ્યાથી આ વ્યવસ્થા સંપૂર્ણપણે અમલમાં મૂકી દેવામાં આવશે. આજને બીજી જે મહત્વની વાત છે કે રાજ્ય સરકારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે એક 24/7 સેન્ટ્રલાઇઝ કંટ્રોલ રૂમ કાર્યરત કર્યું છે, જેનો નંબર છે 1070-1070. સાથોસાથ બીજો નંબર છે 232-51-900. એ નંબર ઉપર આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓને લગત કોઈ પણ સમસ્યા માટે નાગરિકો સીધે સંપર્ક સાધી શકશે. આની જવાબદારી પાણી પુરવઠા વિભાગના સચિવ શ્રી ધનંજય દ્વિવેદી અને આદિજાતિ વિકાસ વિભાગના સચિવ શ્રી અનુપમ આનંદને સોંપવામાં આવી છે. સાથી ડિપાર્ટમેન્ટના લોકો પણ ત્યાં એમને મદદ માટે હાજર છે.